ફેમસ છે કચ્છના રણ માટે, કચ્છની જે કળાઓ છે એના માટે, અને સ્પેશિયલી જો ખાવાની વાત કરવામાં આવે તો કચ્છની દાબેલી માટે, બરાબર. પણ આ બધામાંથી પણ નહીં, પણ તો પણ કચ્છની એક વસ્તુ ફેમસ છે એવી કઈ વસ્તુ છે? વિચારો યાર, થોડું વિચારો, બહુ જ ઈઝી છે. ચલો એક હિન્ટ આપી દઉં કે નવરાત્રી નજીક આવી રહી છે અને જે આ ફેમસ વસ્તુ છે કચ્છની એ નવરાત્રીને થોડી ઘણી અંશે લાગે વળગે છે. તો યસ, ચલો હું જ કહી દઉં છું, આ છે કચ્છી સ્ટાઇલની ગરબા સ્ટાઇલ. યસ, કચ્છના જે અલગ અલગ ગરબા સ્ટાઇલ હોય છે, અલગ અલગ ગરબા સ્ટાઇલ તમે જોતા હોવ છો નવરાત્રી ઉપર, તો એમાંથી જ એક સ્ટાઇલ છે કચ્છી સ્ટાઇલના ગરબા. પણ આ કેવી રીતે રમવા એ હું તમને ઘરે બેઠા જ શીખવાડીશ. એના માટે તમારે જોવો પડશે આ વિડીયો. હું છું સમીક્ષા અને આપ જોઈ રહ્યા છો ઓટીટી ઇન્ડિયા. યસ, ઘરે બેઠા અત્યારે હું તમને ગરબા શીખવાડી રહી છું, ગરબાની અલગ અલગ સ્ટાઇલ્સ શીખવાડી રહી છું કે જેનાથી તમે સોસાયટીમાં જ ઘરે બેઠા બેઠા તમારું જે ગ્રુપ છે, સોસાયટીના લોકો છે, તેની સાથે અલગ અલગ સ્ટાઇલ રમી શકો. અને આ વિડીયો તમારે શેર કરવાના છે તમારા ફ્રેન્ડ્સને, કે જેથી આ અલગ અલગ સ્ટાઇલ તમારા ફ્રેન્ડ પણ શીખી શકે. તો ચાલો શીખીએ કચ્છી સ્ટાઇલના ગરબા. કચ્છી સ્ટાઇલના ગરબા શીખવા માટે તમારે કચ્છ જવાની જરૂર નથી, હું તમને ઘરે બેઠા જ કચ્છી સ્ટાઇલના ગરબા શીખવાડી રહી છું. તો તમને આઈડિયા આવી ગયો હશે થોડી ઘણી કે કઈ રીતે કચ્છી સ્ટાઇલના ગરબા રમવાના છે. પણ જો ખ્યાલ ના આવ્યો હોય તો જોઈએ આપણે આજ જે સ્ટેપ્સ છે એને રિપીટ મોડ પર. કચ્છી સ્ટાઇલના ગરબા તો તમે શીખી લીધા. જો તમને હજુ પણ થોડું ઘણું કન્ફ્યુઝન રહ્યું હોય તો આ વિડીયો ફરીથી જુઓ, પોઝ કરો, એને ફરીથી સ્ટાર્ટ કરો, શેર કરો તમારા ફ્રેન્ડ્સ જોડે, કે તમારું જે આખું ફ્રેન્ડ્સ ગ્રુપ છે બધા જ ઘરે બેઠા સરસ મજાની કચ્છી સ્ટાઇલના ગરબા રમી શકે. આવી જ રીતે અલગ અલગ વસ્તુની સમીક્ષા હું સમીક્ષા કરતી રહીશ. ત્યાં સુધી તમે જોતા રહો ઓટીટી ઇન્ડિયા, રેગ્રેગમાં હિન્દુસ્તાન.